નમસ્કાર દર્શક મિત્રો, મા સભરા ન્યૂઝ કચ્છેત ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું જયમલસિંહ જાડેજા અને મારી સાથે ગૌધનની ચિંતા કરતા, કહી શકાય કે આ ગૌધન માટે ભેખ લઈ અને સતત એમની ચિંતા સેવતા મનજી બાપુ આજે આશાપુરા ન્યૂઝમાં આવ્યા છે, ત્યારે એમની સાથે ચર્ચા કરશું. બાપુ, આશાપુરા ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જે આપેલું છે પોતાના કુળદેવતાઓ અને કુળદેવીઓ, એ આ સમયને પાર કરવા માટે સૌએ આગળ આવવું પડશે, ત્યારે મનજી બાપુએ ભેખ લીધો છે. અને અત્યારે મુંબઈ હોય કે પછી જ્યાં પણ કચ્છી માળું છે એ રાતા તળાવ સંસ્થા વિશે આજે એ જાણતો થયો છે. અને ત્યાં જે પશુઓ જે છે, આજે આપણે કચ્છીમાં કહીએ ચોપા, પરંતુ આજે એ ચોપાની પરિસ્થિતિ શું છે? જો મનજી બાપુએ આને આશરો ના આપ્યો હોત તો કચ્છની પરિસ્થિતિ શું હોત? જુલાઈ પૂરો થવાની તૈયારીમાં છે, ત્યાં સુધી વરસાદે કહી શકાય કે કચ્છ સાથે રીસામણા કર્યા છે, ત્યારે કે શું સરકારને શું અપીલ છે બાપુની? તારીખમાં 11,000 સંખ્યા છે જીવડાયાની. મુશ્કેલી એ છે કે દાતારો સરકાર હજી સુધી બધાનું સહયોગ છે, પણ વસ્તુ શું છે, વરસાદ ખેંચાઈ ગઈ છે એના કારણે હવે ચારો નથી મળતું. ચારો નથી મળતું એટલે દાતારો પર શું કરે? આજે આખી ટીમ અમારી ગુજરાત તરફ, રાજસ્થાન તરફ ચારા માટે નીકળી ગઈ છે. 3 ગણા પૈસા થઈ ગયા છે અને ચારો લેવા માટે મુશ્કેલી થાય છે. સરકાર પણ જે ખૂબ સહયોગ આપ્યો છે, જે મોટા જીવ હતા 70 રૂપિયા કર્યા હતા અને એ પણ હવે સમજી લો કે કેન્સલ કરે છે કે 35 આપવાના. સરકાર પાસે મારી વિનંતી છે, હવે વાલીડા તું આવી જા જલ્દી, અને સરકારને પણ વાલીડા કહું છું કે તમે જે સરકાર જે સહયોગ કરી રહી છે એમાં કાંઈ ફેરફાર નહીં કરે એવી મારી સરકાર પાસે પણ અપીલ છે. સહયોગ આપે, વરસાદ થાય ત્યાં સુધી સમજી લો ને, વરસાદ થાય એના પછી 15 દિવસ સુધી ચાલુ રાખે, કે વાકેમાં જો 70 ના 100 કરે ને તો બી એનું સરકારનું આભાર મનાય. મારી હાથ જોડીને એક જ વિનંતી છે, જેમ મારા વાલીડાને ભગવાનને જેમ વિનંતી છે તેવી રીતે હું સરકારને પણ એવી જ વિનંતી કરું છું કે તમે આમાં સહયોગ આપો. અને અમે હજી સુધી અહીંયા સુધી પહોંચ્યા છીએ, 11,000 જીવનું નિભાવ કરતાં જો પહોંચ્યા છીએ તો અમે નથી પહોંચ્યા, પણ દાતારોનું એટલો વિશ્વાસ થઈ ગયો હતો કે અમને હજી સુધી કોઈ આંચ નહીં આવી હતી, હવે તો આંચ પણ આવી ગઈ છે. સરકાર પણ સમજી લો કે પોતાના હાથ સંકોડે છે. અને દાતારોને મુશ્કેલી શું છે? દાતારી દાતારા કરવા માટે થક્યા નથી, ચારો નથી મળતું. હવે આ દાતારો પણ શું કરે? અમને ફોન આવે છે કે ભાઈ અમને ચારો જોઈએ. આજુબાજુમાં જે આપણા ઢોરવાળા જે ચાલુ છે એ ઠીક છે, કદાચ પોતા માલિકને સોંપી દેશે, પણ આ પાંજરાપોરવાળા શું કરશે? ખરેખર જરૂર હમણાં છે, 70 ની નહીં 100 ની જરૂર છે, તો પહોંચી જશે. અને એમાં હવે સંસ્થાવાળા અને ઢોરવાળા બધા થાકી જશે, અને થાકી જશે તો આની કાળજી એવી છે કે આ જીવોનું શું થશે. અમારી પાસે 11,000 છે, બીજા ઢોરવાળા છે, અહીંયા પણ અમે દાતારને ભરામણ કરી અને ત્યાં ચારો પહોંચતો હતો, એ પણ હવે બંધ થઈ જશે તો શું થશે એની ચિંતા છે. પૂછીશ કે બાપુ, ખાસ કરીને આ તે રાતા તળાવ જે છે એ પાંજરાપોળ છે, 365 દિવસ જે છે એની અંદર સેવાઓ છે, પરંતુ લોકોને એ સમજાવો કે કેટલ કેમ્પ અને ઢોરવાળા શું છે? કારણ કે કેટલ કેમ્પ અને ઢોરવાળા જે છે એ તો પશુને પાછા આપી દેશે, પરંતુ હવે તમારી પાસે જે પશુ છે એ તો તમારા પરિવારના સભ્ય તરીકે જે છે, તો એનો જે નિભાવ કેટલો તમારે સામે મુશ્કેલી આવીને ઊભો રહેશે? આ વરસાદ થશે એના પછી પણ અમને મુશ્કેલી છે, કારણ કે જે ઢોરવાળા કે જે કેટલ કેમ્પ ચાલે છે એ તો એના બધા માલિક છે, એ બધાને સોંપી દેશે. અમે કોને સોંપીએ? અમને તો ચિંતા સતાવી રહી છે. હમણાં તો ચિંતા એ મને સતાવી રહી છે કે આ વહેલી તકે વરસાદ આવે અને આ ચિંતાથી દૂર થઈએ, પછી એને ક્યાં રાખવા અને કેવી રીતે એનું નિભાવ કરવું એ પણ ચિંતા છે. પણ એ ચિંતા સાથે સરકાર જો રાખશે તો એનું કાંઈ પણ, અમે એને સરકાર સાથે છીએ અને સરકાર જો આમાં કાંઈ વિચારશે અને અહીંયા ક્યાં એનું કાયમિક નિભાવ કરવું તો અમે સરકાર સાથે એના 2 પગલાં આગળ ચાલશું. પણ સરકાર આમ પગ ઉપાડવા જોઈએ અને થોડોક આગળ આવે સરકાર તો અમે દોડી અને સરકારથી પણ આગળ થઈ જશું. અત્યારે જે છે એ સરકારને પણ જે વરસાદને વાલીડા જે કીધા છે બાપુ કીધું કે સરકાર જે છે એ પણ
માઈ બાપ છે, વાલીડા છે, અને આ સરકાર જે છે એ 70 રૂપિયાની બદલે 100 રૂપિયા કરે એવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે ત્યારે 70ના જો એ 35 રૂપિયા કરશે તો વિકટ પરિસ્થિતિ થશે. બાપુને કહીશ કે બાપુ ખાસ કરીને તમારી ટીમ જ્યારે જાય છે ત્યારે જે દલાલો જે છે, જે એજન્ટો છે, એના શું ફોન આવે છે અને કઈ રીતે અત્યારે એ લોકોને તકલીફ પડે છે? કારણ કે ખેતરમાંથી ચરો લઈ આવો અને અહીંયા પહોંચાડવો, કારણ કે ટ્રાન્સપોર્ટેશન છે કચ્છ સુધી પહોંચવું એ પણ મોટું વિકટ પ્રશ્ન છે, ત્યારે કેટલી તકલીફો પડે છે? ત્યાં તકલીફ એટલી છે, આજે સવારના અમારી જે ટીમ, હું આપને કહી દઉં કે જેમ દાતારી કરે છે તો અમે કહેશું કે તમે તમારો સમય આપો અને એ પણ તમારી દાતારી છે. કારણ કે હું આપને કહી દઉં, આજે અમે મુંબઈથી 4-8 જણા પહોંચ્યા છીએ તો ફક્ત સમજી લો કે વરસાદની વાટ જોઈ રહ્યા છીએ અને વરસાદની વાટ જોશે એની સાથે એ ચરોનું પણ ખરીદી કરવા માટે આ નીકળી જશે પાછા. જેને ભગવાને આપેલું છે એ જે છે એ તન મન અને ધનથી સેવા કરશો તો આ કાર્ય જે છે એ આપણે એમાંથી પાર પડી શકશું. કોઈકને ધન આપ્યું છે, કોઈકને મન આપ્યું છે અને કોઈકને જે છે તન એટલે શારીરિક શ્રમ કરીને પણ જે છે તમે આ જે યજ્ઞ છે એમાં તમારી આહુતિ આપી શકો છો. બાપુ અંતમાં ખાસ કરીને સરકારને આ વિકટ પરિસ્થિતિ અંગે અમારા માધ્યમથી શું અપીલ કરશો અને આજ જ્યારે કચ્છમાં આવ્યા છો ત્યારે કચ્છમાં શું શું પ્રવાસ હશે? રાતા તળાવ પહોંચીશ ત્યારે જે અમારી આ જે એક સ્થિતિ બની છે એની હું કાલના કાલ મિટિંગ બોલાવીશ. મિટિંગ બોલાવીને એ પરિસ્થિતિને સામનું કરવું એના ઉપર કમિટી વિચાર એ નિર્ણય લેશે. અને તમારા માધ્યમથી આશાપુરા ચેનલથી જો એ સમજી લો કે અમારી વાત સરકાર પાસે પણ પહોંચે અને પબ્લિક પાસે પણ પહોંચે, દાતારો પાસે પહોંચે, જે શરીરનું સમય આપી શકતા હોય એ પણ આવે અને અમારી સાથે જોડાય તો જ અમે પહોંચી વળશું. મિત્રો, આ મનજી બાપુની પીડા ન માત્ર એમની પીડા છે પરંતુ આ કચ્છના તમામ જે જીવ જે છે એની ચિંતા છે અને એની આંખમાં આંસુ દુઃખના નહીં પરંતુ હર્ષના આંસુ આવે એ પરિસ્થિતિ સુધી આપણે પહોંચવાનું છે. આ એક મોટો જે કહી શકાય કે વિશાળ કામ જે છે એ રાતા તળાવ સંસ્થાએ ઉપાડ્યું છે છે એ આપો અને એડ્રેસ જે છે મિત્રો આપ જ્યારે ભુજથી નલિયા જશો ત્યારે રાતા તળાવ માતાજીનું મંદિર છે, સરસ મજાની જગ્યા છે અને ત્યાં તમે જશો એટલે કહી શકાય કે અસંખ્ય જે છે તમને આસપાસ બંને રોડની તો તમારે સંપર્ક કરવો હોય તો એ નંબર પણ હું કનેલભાઈને કહીશ કે આપો જેથી કનુભાઈના નંબર જે છે આપ નોંધી લેશો. 94-2-93-77-4-48 ઇંગ્લિશમાં બોલું છું, 9429377448 આ રાતા તળાવના સ્થાનિક નંબર છે તો આપ એમાં સંપર્ક કરી આપનું યોગદાન આપી શકો છો. પાર કરવા માટે આપણે સૌએ આપણું કચ્છિયતપણું આપણી ખુમારી દેખાડવી પડશે. દિલીપ ગજર સાથે જયમલસિંહ જાડેજા, મહાસપરા ન્યૂઝ, ભુજ કચ્છ.